नमस्कार दर्शक मित्रों मित्रों फरी पाछा आजना आ इलेक्शन ना माहौल में अमे तमारी सामे उपस्थित थया छे। मित्रों आपणी साथे फरी पाछा नरेन्द्र भाई चौधरी जोड़ाया छे, अमे एमनुं स्वागत करीए छे। सामाजिक कार्यकर छे अने युवा छे, माटे आजना दिवस माटे एमने युवा छे एटला माटे खास आ एक सवाल पूछवो पड़े कि आजनुं जे नरेन्द्र भाई यूथ छे, युवा वर्ग छे, जे घणा लोको एवा छे कि जे पहली वार मतदान करी रह्या छे, तो आप एने शुं संदेशो आपशो, कई रीतना अने कोने मत आपवो जोईए? हूँ आपना चेनलना माध्यम थी जे आजना युवाओ छे एमने संदेशो आपवा मांगीश के तमे युवा छो, देशनो भविष्य छो, विश्वमां सौथी वधारे पड़ता जे युवाओनो पर्संटेज छे ए भारतमां छे, तो आपना हाथमां देशनो भविष्य छे, तो तमे विचार करीने एवी पार्टीने मत आपजो जे तमारा राष्ट्रीय हितमां काम करे छे, प्रजाना हितमां काम करे छे, तमारा लोकल लेवल पर जे तमारा रोड रस्ताओ छे एनुं जे निर्माण कार्य छे ए नगरपालिकाना चुनाव छे, तो ए तो तमने जोवुं ज पड़शे। बीजुं राष्ट्रनो निर्माण युवाओना हाथमां छे, तो हूँ युवाओने ए ज कहेवा मांगीश के राष्ट्रीय निर्माण, राष्ट्रीयने केवी रीते कई पार्टी बचावी शकशे, आपणी संस्कृति જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને કઈ પાર્ટી બચાવી શકશે, જે આપણી સભ્યતાઓ છે, આપણા પૂર્વજો જે પૂર્વજોના જે સંસ્કૃતિ સભ્યતાઓ છે, એ કઈ પાર્ટી એને લઈને ચાલે છે, એ તમે ધ્યાનમાં રાખીને મતદાન કરજો, એ જ મારી બધા યુવાઓને વિનંતી છે। આપે જ્યારે વાત કરી નરેન્દ્રભાઈ, એ આપણે વાત આગળ ચલાવી, પહેલાં દર્શક મિત્રોને એક ખાસ જાણકારી આપી દો। મિત્રો આપણે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, 7 થી 9 ના આંકડા મેં તમને આપેલા। હવે 9 થી 11 બબ્બે કલાકે મિત્રો આંકડા આવે છે ગુજરાતના મહાનગરપાલિકા કેટલું મતદાન થયું। 9 થી 11ની અંદર જે મતદાન થયું છે એની અંદર સુરતની અંદર અમારા સૂત્રો પાસે માહિતી મળી છે, આશરે 18% જેટલું મતદાન થયું છે 9 થી 11માં। અમદાવાદમાં પણ આશરે 18% જેવું મતદાન થયું છે। ભાવનગરની અંદર 20% મતદાન, વડોદરામાં 19%, જામનગરમાં 19% અને રાજકોટમાં 17%। આ આશરે અનુમાન છે કે 8% થોડુંક ઉપર નીચે હોઈ શકે, પણ 8% મતદાન છે, અને ખાસ સૌથી વધારે મતદાન થયું હોય તો એ ભાવનગર જિલ્લામાં થયું છે। ત્યાંના લોકોને આપણે સલામ કરીએ છીએ અને જે જે મત આપ્યા આવે એ બધા એ ખરેખર દેશભક્તિ અપનાવી છે આપણે એવું માની લઈએ, અને નથી આપતા એ લોકો દેશભક્ત નથી એવું કહેવાનો મતલબ નથી, પણ આપનો કિંમતી અને પવિત્ર મત આપવાની ફરજ છે, આપે ચોક્કસ નિભાવી છે આટલા લોકોએ, અને હજુ વધારે મતદાન થાય એવા દરેકના પ્રયત્નો હોય છે। અમારી પણ અહીંયાથી અપીલ હોય છે કે ભાઈ આપનો કિંમતી મત આપ જઈને આપ આપી આવો, અને મત આપતી વખતે 4 મત આપવાના છે, 4માંથી તમે 1 આપો, 2 આપો, 3 આપો, 4 આપો, વધારે વધારે 4 આપી શકો છો। એ 4 મત આપ્યા પછી પીળું બટન દબાવીને રજીસ્ટર કરાવવું પડશે, અને રજીસ્ટર થશે તો જ તમારો મત ગણતરીમાં આવશે। હવે ફરી પાછા આપણે નરેન્દ્રભાઈ પાસે જઈએ। નરેન્દ્રભાઈ, જે આપે યુથને કહ્યું કે ભાઈ આ પ્રશ્નો જોઈને તમે આપો, એ સિવાય કયા કયા પ્રશ્નો સ્થાનિક છે જનરલ પબ્લિક માટે? જે જનરલ પબ્લિક છે એના માટે જે પ્રશ્નો છે, તો ઘરથી બહાર નીકળતા જ સૌથી પહેલાં જે પ્રશ્નો આવે, સોસાયટીને સ્ટ્રીટ લાઇટો, ફૂટપાથ, રોડ, ડ્રેનેજ, પાણી, એ બધા મેઇન મુદ્દાઓ છે। બીજું કે આ જે આખું વર્ષ ગયું 2020નું, આખું દેશ કોરોનાથી જૂજી રહ્યો હતો, લોકોને આર્થિક તંગીથી પણ જૂજવું પડ્યું, તો મારું કહેવું એ છે કે જે મેઇન મુદ્દો છે એ વેરા અને લાઇટનો બી આવશે લોકોમાં, એ મન લોકોને મનમાં એ સવાલ છે કે જે બી પાર્ટી નગરપાલિકાના સત્તામાં આવે એ અમારું વેરા, જે લોકડાઉન દરમિયાનનું જે વેરા છે એ વેરામાં કંઈક ઘટાડો કરે, કાં તો વેરાનો માફી કરે, લાઇટ બિલ દર ઓછું કરે, આ બધા પ્રશ્નો અત્યારે સુરતની જનતાના મનમાં છે। ખાસ લોકલ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાઈ છે, આની અંદર રાષ્ટ્રીય મુદ્દા બહુ જ ઓછા જોવા મળે છે, છતાં પણ જ્યારે જ્યારે કોઈ પણ ઇલેક્શન આવ્યું છે નરેન્દ્રભાઈ જી, ત્યારે નાનામાં નાનું ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, એની અંદર ચોક્કસ એક રામ જન્મભૂમિનો મુદ્દો હોય જ છે, બરાબર? તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની નિધિ જે સમર્પણની જે અભિયાન થયો,
એના વિશે આપ માહિતી આપો ને એની અસર શું આવશે આ ઇલેક્શનમાં? ચોક્કસપણે એની 50% અસર અમારા જે કોઈ બી સ્વરાજ્ય ચૂંટણી હોય કે પછી પંચાયત ચૂંટણી હોય એનો અસર રહેશે. કેમ કે રામ મંદિરનો જે મુદ્દો છે એ રામ મંદિર નિર્માણનો મુદ્દો નથી, એ રાષ્ટ્ર નિર્માણનો પણ મુદ્દો છે. કેમ કે જે અમારા પૂજ્ય શ્રી રામ ભગવાન છે એ અમારી ખાલી એક દેવતા નહીં, બલકે અમારે જે ભારતની સંસ્કૃતિ છે એની સાથે સંકળાયેલા છે. મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા અમારા રામ. એ મર્યાદા જે અમારી સંસ્કૃતિ છે એને એને લઈને ભારત દેશ આખું ચાલે છે. તો આજના જે યુવાઓ છે, વધારે 80% યુવાઓ છે, બધા આ વિચારધારાથી સંકળાયેલા છે. અને જે સમર્પણ અભિયાનની તમે વાત કરો છો, તો જે નિધિ સમર્પણ અભિયાન ચાલુ કર્યું છે એ રામ મંદિરના નિર્માણ અને રાષ્ટ્ર, એનાથી રાષ્ટ્રનું નિર્માણ થશે. હવે રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે થશે કે મંદિરની સાથે સાથે જે આખી અયોધ્યા નગરી છે, અયોધ્યા નગરી આખી ડેવલપ થવાની છે. મંદિર તો થવાનું જ છે, બાકી જે અયોધ્યા નગરી આખી છે એ ગ્રામ એને ગવર્નમેન્ટે અધિગ્રહણ કરી લીધું છે આખા ગામને, અને જે ગામના લોકો છે એને બહાર બીજી એક નવી અયોધ્યા બસાવીને એમને ત્યાં ઘર આપશે, અને જે હાલની અયોધ્યા છે આખી ધાર્મિક નગરી બનાવશે. અને ભારતમાં એક એવું નિર્માણ થશે, આખું આખા ભારતનું નિર્માણ એમાં થવા જઈ રહ્યું છે. જે વર્લ્ડ છે, આખા વિશ્વની નજર હવે અયોધ્યા પર થશે. વિશ્વની સૌથી મોટું જે આપણે ટુરિસ્ટ પ્લેસ કહેવાય એ અયોધ્યા બની શકે છે. એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એમાં સમાવેશ થશે, મોટી મોટી હોટલો બનશે. હવે જે લોકોનો એક દ્રષ્ટિ કેન્દ્ર છે અયોધ્યા રહેશે. ફોરેન માટે અમેરિકા હોય કે કેનેડા હોય, યુકે હોય, બધા લોકોની નજર અયોધ્યા જ છે કે રામ મંદિર હવે નિર્માણ થવા જઈ રહ્યું છે. 3 વર્ષ પછી જે રામ મંદિર નિર્માણ થશે એમાં તમે જોજો, દુબઈ ફેલ થઈ જશે, સિંગાપુર ફેલ થઈ જશે, આટલા ટુરિસ્ટો રામ મંદિર અને અયોધ્યા નગરી દર્શન માટે ફોરેનથી બી લોકો આવશે. તો એના માટે સમર્પણ અભિયાન ચાલે છે. 4,000 કરોડ જેવી લાગતથી આખી આખા અયોધ્યાનું નિર્માણ થશે. મંદિરની સાથે સાથે અયોધ્યા નગરી, રેલવે સ્ટેશન, રોડ, રસ્તાઓ અને ઘણી બધી સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ થશે. અને ઘણા બધા દેશોથી લોકો ત્યાં અયોધ્યા નગરીને, ફક્ત ને ફક્ત અયોધ્યા નગરી એ એક અદ્ભુત નગરી બનવા જઈ રહી છે. તમે તમને આવું આભાસ થશે કે આજે તમે કલયુગમાં, તમને સતયુગ જેવું આભાસ થશે. આવી નગરીનો નિર્માણ ભારત કરી રહ્યો છે. તો ખરેખર એક રાષ્ટ્રનું નિર્માણ છે. અને આમાં તમે જોજો, એક 3 વર્ષ પછી જે આપ ઇન્ડિયા છે એક નવું મોડલ તરીકે ઉભરીને વિશ્વમાં આવશે. ખૂબ સરસ વાત કરી. રામ મંદિરનો મુદ્દો હંમેશા ભાજપનો મહત્વનો એજન્ડામાં એક મુદ્દો હોય છે, પછી કોઈ પણ ચૂંટણી હોય, ગ્રામ્ય ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય, એની અંદર આ મુદ્દા ઉપર લોકો હંમેશા ચૂંટણીની અંદર એનો પ્રચાર અને પ્રસાર કરતા હોય છે. ખાસ નરેન્દ્રભાઈ, મારે એક બીજી વાત આપને કહેવી છે. મેં આગળ વડિયા સાહેબને પણ પૂછેલું, એવું તો આપને પૂછ્યું છે કે ઘણીવાર ભાજપે બહુ માઇક્રો કામ કર્યું છે કે એક ઉમેદવાર પર એક કે બે કે 4 વકીલો રાખીને ફોર્મ ભરાયા છે, કોઈના ફોર્મ રિજેક્ટ થયા નથી. ઘણા પક્ષોના, ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ ગયા છે કે જે બરાબર ભરાયા નથી, કોઈ માહિતી ખૂટી હોય કે કંઈ પણ થયું હોય. આ ઉપરાંત બીજી મહત્વની એક બાબત મારે આપને એ પૂછવી છે કે સમરસતા જે આવે છે, આપણે ઘણી જગ્યાએ જોયું છે ગ્રામ પંચાયતમાં, મહાનગરપાલિકામાં બિનહરીફ ચૂંટાઈ જાય, કોઈ પણ પક્ષના હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, કોઈ પણ હોય, એ લોકો મળીને એક સમરસતા ઊભી કરે છે કે ભાઈ આ વખતે હું ઊભો રહું છું તો તારું ફોર્મ પાછું ખેંચી લે, એ વ્યક્તિ ત્યાંથી જતો રહે છે અને પેલો વ્યક્તિ બિનહરીફ ચૂંટાઈ જાય. બિનહરીફ ચૂંટાવાથી લોકોને શંકા જાય છે ઘણી વાર કે ભાઈ સારી રીતના જો સમરસતા થઈ હોય, દેશના વિકાસ માટે થઈ હોય, અથવા તો દેશના ખોટા ખર્ચામાંથી લોકોને ઉગારવા છે અને સમરસતા થઈ હોય, ઓકે. પણ ઘણીવાર શંકાને ડ્રાઈવમાં એવો હોય કે ભાઈ ખોટી રીતના કોઈ પણ એન કેન પ્રકારે જો સમરસતા થઈ હોય તો એ યોગ્ય નથી. અને લોકશાહીનો પાયો શું છે? ચૂંટણી, ને એમાં લોકો મતદાન કરે, બરાબર. તો આ સમરસતા થાય છે એના પર આપનું શું કહેવું? ઘણી બધી જગ્યાએ આવું થયું, ઘણી બધી જગ્યાએ થાય છે. શહેરી વિસ્તારોમાં તો નથી થતું, પણ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. અને આ બી લોકતંત્રનો એક પાર્ટ જ છે. કેમ કે આપણે લોકતંત્રમાં પબ્લિક જે છે એ ચૂંટીને નેતાને મોકલે છે. તો આમાં બી સમરસતામાં બી આવું જ છે ને કે ભાઈ જે પબ્લિક છે, વધારે પડતા પબ્લિક જે માણસની સાઈડ પર હશે એ માણસ વ્યવસ્થિત રીતે અનકન્ટેસ્ટેન્ટ ચૂંટાઈ જાય છે અને બીજા માણસો એને સપોર્ટ કરી દે છે. એ બી એક લોકતંત્રનો પાર્ટ છે. એમાં કોઈ
જોર બળજબરી કે દાદાગીરી જેવું તો કઈ થતું નથી, એ તો સ્વૈચ્છિક રીતે છે, તો એ બી એક લોકતંત્ર નો પાર્ટ જ કહેવાય. મેં આપણા નરેન્દ્રભાઈ એ જ પૂછ્યું કે સ્વૈચ્છિક રીતે થતા તો ઈચ્છો કે એનું સ્વાગત છે, કે ઘણા બધા ખર્ચામાંથી માણસ બચી જાય છે, પણ જયારે એની અંદર કઈક શંકા ઉભી થાય છે તો એ નહીં થવી જોઈએ, અથવા તો એ વસ્તુ નહીં બનવી જોઈએ. આપનું શું? કારણ કે પહેલા તો આપણે મોટા ભાગે કેવું થાય છે કે મતદાર ને ખેંચવા માટે દરેક પક્ષો પોતપોતાની રીતના આયોજનો કરતા હોય છે, મેનિફેસ્ટોમાં વચનો આપતા હોય છે, પછી એ વચનો 5 વર્ષ સુધી જે થાય પણ વચનો આપતા હોય છે, અને ઘણા બધા કામ પૂરા પણ થતા હોય છે. એવું પણ નથી કે બિલકુલ કામ નથી થતા, કામ બી થાય છે. પણ મારો મૂળ મુદ્દો એનો જવાબ આપે આપ થોડોક એ રીતના આપો કે ખોટી રીતના જ્યાં સમરસતા ઊભી થઈ, લોકોને શંકા ગઈ, તો એ શંકાનું નિવારણ કઈ રીતના કરવું? શંકાનું નિવારણ પછી એ છે કે જો હવે આપની જે શંકા છે એનો અર્થ એ છે કે પછી જે અનકન્ટેસ્ટેડ આવે તો બી લોકોને જે કોઈ જે પોતપોતાની જે પાર્ટીઓ છે એને આપણા જે કેન્ડિડેટો છે ઊભા કરવા જોઈએ. તો શંકાનો હવે પાર્ટી કે કોઈ બી જૂથ મળીને પોતે જ જો એને અનકન્ટેસ્ટેડ કરી દે તો એમાં શંકાનો પ્રશ્ન તો આવતું જ નથી. નહીં નહીં, ખાસ મારે પણ એક અપીલ એવી કરવી છે કે ભાઈ બહુ વર્ષો પછી આપણા હિન્દુ ધર્મની અંદર કહેવાય છે કે માનવ ધર્મ માનવ અવતાર મળે છે, તો એનો સદુપયોગ કરો. કુદરતે આપણને જે માનવ અવતાર આપ્યો છે અને થોડું નીતિમય જીવન જીવવાથી મોક્ષ મળે છે એવું સામાન્ય આપણા ધર્મ દરેક ધર્મમાં એવું કહેવાય છે. તો એક ખાસ બીજી અપીલ પણ છે કે ચૂંટણી તો આવતી રહેશે, જતી રહેશે, પક્ષ આવશે જશે, પણ ઘણીવાર નરેન્દ્રભાઈ આ ચૂંટણીના કારણે જે દુશ્મનાવટ થાય છે એ નહીં થવી જોઈએ, એવું મારું પર્સનલ માનવું છે કે ભાઈ નહીં થવી જોઈએ. વિચારધારા અલગ છે, પોતાની વિચારધારા મુજબ ઢળીએ, છતાં પણ ઘણી જગ્યાએ આપણને આવો માહોલ જોવા મળે છે કે ભાઈ બે પક્ષ બે પાર્ટી કે બે વ્યક્તિઓ લડી પડ્યા કોઈ એક પક્ષ માટે, તો એના માટે આપ એક સંદેશો એવો આપો કે હું એ તો હું કહેવા માંગતો હતો. અને બહુ સારો પ્રશ્ન તમે કર્યો. હું આપના ઇન ચેનલના માધ્યમથી સુરતની જનતા અને સમગ્ર જે લોકો આ ચેનલ જોઈ રહ્યા છે એમને એક અપીલ કરવા માંગુ છું કે આપણા જે બી આપણી લડાઈઓ છે, લોકતંત્રના આ લોકતંત્ર છે ભારતમાં, અત્યારે કોઈ રાજાશાહી નથી, કોઈ યુદ્ધ નથી, ચૂંટણી એ કોઈ યુદ્ધ નથી, વૈચારિક ફક્ત એક વૈચારિક એક કોલ્ડ વાર તરીકે એને જુઓ. અને જે આપણી આપણી વિચારણા છે વિચારણા પ્રમાણે તમે મત આપો, પણ કોઈ બી કોઈને બી જે બી આપણે જે અહીંયા જે સ્લમ એરિયા છે એમાં વધારે પડતો આ એ ઝઘડાઓ બધા થાય છે પાર્ટીઓને લઈને, તો હું પબ્લિકને એ જ કહેવા માંગુ છું કે તમે ખાલી વૈચારિક મતભેદ રાખો અને કોઈ નિજી મતભેદ આપણે કરવું નથી, કેમ કે આપણે બધા ભારતીયો છે, આખા આપણે વસુદેવ કુટુંબકમમાં બિલીવ કરવાવાળા માણસો છીએ, તો આપણે એક મત રહીને આપણે એક મેસેજ બહાર આપવું જોઈએ કે અમે લોકો એક છે, અમારું ફક્ત ને ફક્ત એક વૈચારિક યુદ્ધ છે જે 23 તારીખ સુધી જ ચાલશે, એના પછી આપણે બધા એક ભાઈઓ છે, તો આ જે આંતરિક યુદ્ધ છે એ બધું બંધ થઈ જશે, જે નાના મોટા ક્રાઇમ થાય છે સુરતમાં, જે ઝઘડાઓ થાય છે, જૂઠવાદ થાય છે, એ બંધ થવું જોઈએ, ફક્ત ને ફક્ત એક વૈચારિક લડાઈ રહેવી જોઈએ. આપણે આપણા વિચારો અલગ છે બસ, બાકી મતભેદ કદાચ હોય છે, મનભેદ નહીં થવું જોઈએ અને દુશ્મનાવટ નહીં થવી જોઈએ, કારણ કે આ વિચાર એક વૈચારિક, દરેક પક્ષનો પોતાનો એક વિચાર છે, લોકો પાસે લોકો જતા હોય કે અમારો આ વિચાર છે ને મત આપો. તો મોટાભાગે ગુજરાતમાં એક નરેન્દ્રભાઈ સારી વસ્તુ છે કે આપણે ત્યાં હિંસા નથી થતી મોટાભાગે, અને બહુ શાંતિથી આપણે ઇલેક્શન કોઈ પણ હોય આપણે અહીંયા પૂરું થાય છે, એના માટે પોલીસ જવાનો છે કે બીજા બધા જે ગાર્ડ્સ લોકો છે એ લોકો ખૂબ સારી મહેનત કરે છે. એના હું ગુજરાત મેન તો હું ધન્યવાદ વ્યક્ત કરીશ અહીંયાની પોલીસનું. ખરેખર અહીંયાની જે પોલીસ છે, ગુજરાતની જે પોલીસ છે એ તારીફને કાબિલ છે. બીજા રાજ્યો કરતાં અહીંયાની પોલીસ મહેનત પણ વધારે કરે છે, દિલથી ડ્યુટીઓ કરે છે. તમે જોયું હશે કોરોના કાળમાં સૌથી વધારે સુરત એક આવી સિટી છે જેમાં સૌથી વધારે પરપ્રાંતિઓ રહી છે. ભારતના ખૂણે ખૂણેથી લોકો આવીને અહીંયા વસેલા છે. મિની ભારત કહેવાય, જુદા જુદા પ્રાંતના લોકો અહીંયા છે, તો બી બધાના જે મનના વિચારણા છે એ વાત એ પોલીસે પોતાના દિલમાં રાખીને બધાને સહયોગ કરીને ચાલી. લોકડાઉનમાં ખરેખર પોલીસનું જે લાજવાબ કાર્ય પોલીસનું હતો એ બી માનવું પડશે. ફૂલ અનેક છે પણ માળા બને છે ત્યારે એક થઈ જાય છે, એ રીતના મિત્રો કામ થાય છે. અને ખાસ નરેશભાઈ બહુ સરસ વાત કરે ને મિત્રો, બીજી એક વાત
કે આજે મતદાન જ્યારે પૂરું થશે પછી મતપેટીઓ સીલ થઈ જશે અને તારીખ 23મી SVNIT ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થશે. તો મિત્રો, ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. પણ આજે ખાસ મારી અપીલ છે તમામ અમારા દર્શકોને અને જે નિવાસી લોકો છે અહીંના સુરતના, કે આપ ચોક્કસ મતદાન કરવા જાઓ. આપનો મત ખરેખર કિંમતી અને પવિત્ર છે. આપના મતનો સદુપયોગ કરો અને આપણને જે યોગ્ય ઉમેદવાર લાગે અને આપ જેને મત આપો. અમારી ફક્ત અપીલ એટલી જ છે ઇન ચેનલ માધ્યમ દ્વારા કે આપ તમારા ઘરેથી બહાર નીકળી અને મતદાન કરવા ચોક્કસ જશો. અને અમને વિશ્વાસ છે કે આપ જરૂરથી આપના મતદાનનો અધિકાર છે એનો ઉપયોગ કરશો. અને છેલ્લે નરેન્દ્રભાઈને આપણે પૂછીશું કે યુવા જે યુથ છે, ખાસ તમે યુવા છો અને સામાજિક કાર્યકર્તા છો, તો તમારી વાત યુવા વધારે સાંભળશે, તો આપ એમને પણ એક છેલ્લે એક અપીલ કરી દો. હું બધા યુવાઓને, જે આપણા શહેરના યુવાઓ છે, ઇન ચેનલના માધ્યમથી એક પહેલી તો અપીલ આ કરીશ કે જે ગ્રામીણ વિસ્તાર જે નવો સમાવેશ થયો છે સુરત મહાનગરપાલિકામાં, એ લોકોએ અત્યાર સુધી એક જ વોટ આપ્યું છે, સિંગલ વોટિંગ થતી હતી, પણ હવે પેનલ સિસ્ટમ જે નગરપાલિકામાં આવી ગયો છે, એ લોકોને વધારે પડતા જાગૃત કરો. જે યુવાઓ છે આપણી સોસાયટીઓમાં, પોતપોતાની સોસાયટીઓમાં જઈને જે લોકો વોટ આપવા માટે જાય છે, એમને જાગૃત કરો. કોઈ પણ તમને રોડ રસ્તા પર કે તમારી ઘરની બાજુમાં મળે તો એમને કહેજો કે આપને 4 મત આપવાના છે. અને એ ઈવીએમ મશીન, ઘણા ખરા વિડીયો બી ફરે છે ઈવીએમ મશીનમાં કેવી રીતે એનો ઉપયોગ કરવું છે. તો આજના જે ભાઈઓ છે એમને એ જ કહેવા માંગુ છું કે જેટલા તમારા અંકલ આંટી બુજુર્ગો રસ્તામાં મળે એમને એક જ વાત સમજાવજો કે આપને 4 વોટ કરવાના રહેશે, 4 બ્લુ કલરના, 4 જેમને તમે 4 મત, આજી પાર્ટીને તમે 4 મત આપવા માંગો છો, એમને તમે એમના 4 બટન દબાવી, પછી ખાસ કરીને નીચે એક પીળું બટન રહેશે, એ પીળું બટન દબાવીને તમારે મત રજીસ્ટર કરવાનું રહેશે. અને જો બાય મિસ્ટેક તમારાથી ખોટું બટન દબાવી જાય કે તમને પછી વિચાર આવે કે ના યાર આ 3 વોટ કર્યા ને 4th વોટ મારું ખોટું લાગી ગયો, તો તમે રજીસ્ટર કરતા પહેલા પીળું બટન દબાવ્યા પહેલા એ બટનને પાછું દબાવશો તો એ મત રિજેક્ટ થઈ જશે. અને તમે જે પાર્ટીને મત આપવા માંગો છો એનું પાછું બટન દબાવીને તમે પીળું બટન દબાવીને મત રજીસ્ટર કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરી પાછા આપણે મળીશું બીજા કોઈ સારા વક્તા સાથે આજના ઇલેક્શનમાં. થેન્ક યુ.